हेलो फ्रेंड्स, वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। महाशिवरात्रि पर अथवा तो कोई पण उपवास में जारे पण शक्करिया मळता होय त्यारे सौथी वधारे जे कंई पण खवातुं होय तो ए शक्करिया छे। परंतु शक्करिया ने बटाकानी साथे कई रीते बाफी शकाय ए थोड़ू ट्रिकी छे, कारण के शक्करिया खूब वधारे सोगी थई जता होय छे। तो आज आपणे शक्करिया अने बटेकाने एक साथे परफेक्टली कई रीते बाफी शकाय ए रीत जोईशुं। तो चलो फटाफट रेसिपी स्टार्ट करी दईए। तो फ्रेंड्स, तमे मारी चेनल पर फर्स्ट टाइम आव्या होय अने हजु सुधी रिद्धिस क्रिएटिव किचन ने सब्सक्राइब न कर्यु होय तो अचूकथी चेनल ने सब्सक्राइब करजो। बाजू में रहेल बेल आइकॉन पण अवश्य प्रेस करशो जेथी तमने अमारा आवनार नवा बधा ज विडियोनी नोटिफिकेशन्स मळती रहे। तो फ्रेंड्स, सौथी पहेला आपणे शक्करिया अने बटाका ने आ रीते एकदम सरस पाणी थी धोई अने साफ करी लीधेला छे अने एकदम सरस कोरा पण करी दीधेला छे। हवे सौथी पहेला आपणे आ शक્કરિયાની અંદર આ રીતે નાની નાની સ્લિટ્સ આપીશું જેથી એકદમ સરસ રીતે બધી બાજુએ એક સમાન રીતે બફાઈ શકે। બધા જ શક્કરિયામાં આ રીતે નાની નાની સ્લિટ્સ આપીશું, તેમજ ઉપર અને નીચેનો જે ભાગ છે તે કાઢી લઈશું। आ रीते डीटियानो जे भाग छे एने काढ़ी लईशुं। एज रीते बटाकाने पण नानी नानी स्लिट्स आपी दईशुं जेथी ए पण एकदम सरस रीते कूक थई शके। हवे आ रीते ढोकळियामां पाणी गरम करवा मूकेलुं छे जेमां मीઠું ઉમેરી દઈશું અને આપણે જે કાપા પાડીને બટેકા તૈયાર કરેલા છે તેને પાણીમાં અંદર નાખી દઈશું અને એક મિનિટ માટે આપણે તેને પાકવા દઈશું। હવે તેના પર આ રીતે કાણાવાળી થાળી મૂકી દઈશું અને તેને આ રીતે તેલથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી દઈશું। એકદમ વ્યવસ્થિત આખી પ્લેટને આપણે ગ્રીસ કરીશું જેથી શક્કરિયું તેમાં ચોટી ન જાય અને જે કાપા પાડીને શક્કરિયા તૈયાર કરેલા હતા એ પણ આ રીતે આમાં ગોઠવી દઈશું। ઢાંકીને 20 મિનિટ સુધી પાકવા દઈશું। 20 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે શક્કરિયું બફાઈ ગયું છે। નીચે બટાકા પણ ચેક કરી લઈએ, જો તમે જોઈ શકો છો બટાકા પણ એકદમ સરસ રીતે ચડી ગયું છે। શક્કરિયા અને બટાકા બંનેને આપણે પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે શક્કરિયા અને બટાકાને આપણે પ્લેટમાં કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ જ રીતે એકદમ સરળ રીતે શક્કરિયા અને બટાકાને બાફી શકાય છે। કોઈ પણ ટાઈપના શક્કરિયા આ રીતે બાફી શકાય છે, આપણે ચેક કરી લઈએ। જો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી બફાઈ ગયું છે અને બિલકુલ પાણીનો ભાગ દેખાતો પણ નથી। આ રીતે બાફેલા શક્કરિયાને તમે કોઈ પણ ફરાળી વાનગી બનાવવામાં ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ સરળ રીતે વાનગી બનાવી શકાય છે। બટાકું પણ આ રીતે ચેક કરી લઈશું, એકદમ સરળ રીતે કટ થઈ ગયું છે, જેનો મતલબ છે કે પરફેક્ટલી કૂક થઈ ગયું છે। તો આ જ રીતે શક્કરિયા અને બટાકાને બાફીને આપણે વિવિધ રેસીપી ચેનલ પર જોવાના છીએ, જે સિરીઝ આપણે ફરાળી વાનગી સિરીઝના નામે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જે આના પછી તમને જોવા મળશે। તો અચૂકથી રિદ્ધિસ ક્રિએટિવ કિચન સાથે જોડાયેલા રહેશો, તેમજ મહાશિવરાત્રિએ બધી જ ડિશિસ બનાવીને ઉપવાસની મજા માણશો। ફરીથી મળીશું ફ્રેન્ડ્સ, આવજો, જય શ્રી કૃષ્ણ।